Okay, boys and girls, standard 9 subject English grammar and composition. Grammar and composition ની અંદર આપણે એક વધુ ઈમેલ આજે લઈએ છીએ. લાસ્ટ બે દિવસથી આપણે ઈમેલ જ કરીએ છીએ. વધારાનો એક રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ. 30 શબ્દોમાં એક ઈમેલ લખો ટુ ફાધર, કોને? પિતાને. એ jay77@gmail.com નામ હોય છે, તમને યાદ આવી ગયું. નજી આગળનું વાંચશો એટલે ખ્યાલ આવી જશે કે સરે અમને આ એક વખત કરાવી દીધેલો છે, પણ અગત્યનો છે એટલે માટે ફરીથી. હવે આપણે બધું પરીક્ષા લખી લઈએ છીએ એના માટે રિક્વેસ્ટિંગ હિમ, ફાધરને રિક્વેસ્ટ કરવાની છે તો એલાવ યુ મંજૂર કરે ટુ જોઈન એન એજ્યુકેશન ટૂર, શૈક્ષણિક પ્રવાસમાં જોડાવા માટે મંજૂરી માગતો ઈમેલ આપણે પપ્પાને લખવાનો છે અને પપ્પા આપણને જવાબ આપશે. મહારાજને એમ કહેવાનું કે આમ આટલા રૂપિયાનો ખર્ચો થાય છે તો મોકલજો, બરાબર ને? મફત તો થાય ને, બરાબર ને? એજ્યુકેશનલ ટૂર, શૈક્ષણિક પ્રવાસ છે. સ્કૂલમાંથી લઈ જતા હોય તો તરત ઉઘરાવાના જ છે કે લાવો આટલા આપો, આટલો તમારો ખર્ચો છે. તો આપણે સૌ પ્રથમ jay77@gmail.com આપણે જેને પિતાશ્રીને લખવાનો છે ફાધરનો, એનું ટુ કરીને લખશું. સબ્જેક્ટ મંજૂરી આપજો એજ્યુકેશનલ ટૂર માટે, બરાબર? એ આપણે લખશું. તો સૌ પ્રથમ ટુ માં આપણે લખીએ જયેશ. જો નામ હોય પેલો અક્ષર કેપિટલ આવે, પણ આ જયારે ઈમેલ એડ્રેસ લખતા હોય ને ત્યારે બધું એમાં સ્મોલમાં જ હોય, એમાં કેપિટલ નથી આવતું. jay77@gmail.com. હાલો, આ ભાઈ જે છે એના પપ્પાનું એડ્રેસ લખી નાખ્યું. સબ્જેક્ટ લખવાનો છે આપણે, શું છે ભાઈ? તારું લખ્યું છે એજ્યુકેશન ટૂર. પરમિશન ફોર એજ્યુકેશનલ ટૂર તો પણ હાલે, નાનકડું ટૂંકું આમાં ટૂંકું લખવાનું એજ્યુકેશનલ ટૂર. એટલે પપ્પા સમજી જાય તરત કે એ આ ખર્ચો કરાવવાનો કયો છે કે, બરાબર? એજ્યુકેશનલ ટૂર લખ્યો. હવે સંબોધન કરીએ છીએ આપણે. અત્યારે તો પૈસા અને મંજૂર ને જતો હોય તો બહુ હારા હારા શબ્દો વાપરવાના. ડિયર ડિયર હે, ડિયર ફાધર, અમે ડિયર જ હોય છે. અમે ઘરના કોઈને પણ આપણે લખતા હોય તો ડિયર શબ્દ જ વાપરવાનો છે. એમાં મંજૂરી વખતે ખાસ. તો આટલું કહ્યું આપણે, બરાબર? હવે આખો આ રીતે આંકીને જ લખવાનો છે, બરાબર? હવે આખો ઈમેલ છે તમારા બોર્ડ ઉપર, તમારા સ્ક્રીન ઉપર આવશે, જે આપણે સમજશું. બોયઝ એન્ડ ગર્લ્સ, તમારા સ્ક્રીન ઉપર તમે જુઓ છો ઈમેલ તૈયાર લખાયેલો છે. પેલું આપણે ટુ jay77@gmail.com, સબ્જેક્ટ એજ્યુકેશનલ ટૂર, બરાબર ને? આ જે લખાયેલો બોર્ડ ઉપર છે અત્યારે તમે જુઓ છો સ્ક્રીન ઉપર, એમાં આંકેલું નથી. મેં તમને જે કરાવું છું એ આંકેલા બે લાઈન ઉપરની અને ચોખ્ઠું આપણે કરી લઈએ છીએ, એ રીતે જ લખવાનું છે. તો હવે શરૂ કરીએ. ડિયર ફાધર, વહાલા પિતાશ્રી, માય ક્લાસ ઇઝ ગોઈંગ ઓન એન એજ્યુકેશનલ ટૂર ટુ લોથલ એન્ડ વેળાવદર. મારો ક્લાસ છે એ શૈક્ષણિક પ્રવાસે જઈ રહ્યો છે. ક્યાં નામ? લોથલ અને વેળાવદર. તમે વેળાવદર સેન્ચ્યુરી વિશે પણ ભણી ગયા છો, કાળિયા જોવા મળે છે, બ્લેકબક જે કહીએ એ વેળાવદર સેન્ચ્યુરીમાં જોવા મળે છે. તો અમારો વર્ગ ક્લાસ લોથલ અને વેળાવદર છે. લોથલ આપણી પ્રાચીન સંસ્કૃતિ. લોથલ ઇઝ ધ આર્કિયોલોજીકલ સાઇટ વિચ હેઝ ધ રિમેન્સ ઓફ ધ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એન્ડ મ્યુઝિયમ. જો કેટલું સરસ વાક્ય આપ્યું છે. લોથલ ઇઝ ધ આર્કિયોલોજીકલ, પુરાતત્વીય જેને કહેવાય, સાઇટ છે, એક વિભાગ છે. વિચ હેઝ ધ રિમેન્સ ઓફ ધ ઇન્ડસ વેલી, હિન્દુ ખીણ સંસ્કૃતિ જેને કહે છે, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, હિન્દુ ખીણ સંસ્કૃતિ એન્ડ મ્યુઝિયમ, ત્યાં મ્યુઝિયમ પણ છે, સંગ્રહાલય જેને સંગ્રહ સ્થાન કહે છે આપણે.
we will also be visiting the Veerawada sanctuary. અમે ત્યાં વેરાવદર સેન્ચ્યુરી ઇન ભાવનગર, ભાવનગરમાં આવેલી વેરાવદર સેન્ચ્યુરી છે, અભયારણ્ય જેને કહેવાય, જ્યાં પશુ અને પ્રાણીઓ પક્ષીઓ મુક્ત રીતે ફરી શકે એને સેન્ચ્યુરી કહેવાય. તો ભાવનગર પાસે જે વેરાવદર આવેલું છે અને કાળિયાર માટે પ્રખ્યાત છે એની પણ મુલાકાત લેવાના છે. We will be accompanied by our teachers. અમારી સાથે અમારા શિક્ષકો પણ હશે. નકર તો મા બાપને ચિંતા થાય કે તમે એકલા એકલા જાઓ છો, સ્કૂલમાં ખબર ન હોય અમારો ક્લાસ જાય છે એમ કીધું. હકીકતે અવર સ્કૂલ એરેન્જ એમ લખવું છે આપણે, બરાબર ને? એ રીતે જ આપણે શરૂ કરીએ. અને હવે મુદ્દાની વાત કે પપ્પા પૈસા આપજો, એના વગર તો જવાય નહીં. વી હેવ ટુ પે રૂપીઝ 1500 વિથ ઇન અ વીક. એક અઠવાડિયામાં અમારે 1500 રૂપિયા ચૂકવવાના છે. મૂળ મુદ્દો જેને કહે એટલે એ 1500 રૂપિયા ની વ્યવસ્થા તમે કરી રાખજો. અને હવે છેલ્લે જો રૂપિયા કર્યા માંગ્યા, હવે આવશે પરમિશન. પ્લીઝ ગીવ મી ધ પરમિશન ટુ જોઈન ધ ટૂર. મહેરબાની કરીને મને આ શૈક્ષણિક પ્રવાસમાં જોડાવાની મંજૂરી પરવાનગી આપશો. યોર લવિંગ ડોટર, યોર લવિંગ સન છે ને લખવું એ આમાં નિરાલી લખ્યું છે. તમે તમારું નામ લખી શકો છો, અનિલ હોય તો અનિલ લખી શકો છો, બરાબર? ક્યાંય હી અને સી નો ડિફરન્સ છે નહીં આની અંદર. તો મુખ્ય વસ્તુ આની અંદર જે જોવાની છે, એજ્યુકેશનલ ટૂર ટુ લોથલ એન્ડ વેરાવદર. લોથલ ઇઝ ધ આર્કિયોલોજીકલ સાઇટ which has the remains of the Indus Valley civilization. Sindhu Khind Sanskruti jene kahe chhe apne. Ane Sindhu Khind Sanskruti thi aa apnu Bharatno aspasna je pachi Asia ma je chhe e badhu Sindhu Khind Sanskruti thi j udbhavelu chhe. Afghanistan ne, Pakistan ne, Nepal ne, aa badha Sri Lanka ne, e badha Bharat khand ma thi juda padela alag alag નામ ધરાવતા દેશો અત્યારે છે. તો આપણે આ વ્યવસ્થિત રીતે ઈમેલ પૂરો કર્યો, હવે હું તમને હોમવર્ક આપીશ. બોયઝ એન્ડ ગર્લ્સ, તમે એસે કર્યા પછી આ ઈમેલ વ્યવસ્થિત અત્યારે અભ્યાસ કર્યો, હવે હું તમને હોમવર્ક આપું છું. પેલા જોઈ લો, આપણે જે આ એજ્યુકેશનલ ટૂર શૈક્ષણિક પ્રવાસ, ભલે ફરવા જતા હોય પણ કહેવાય ને, નિશાળમાંથી લઈ ગયા એટલે એજ્યુકેશનલ ટૂર નો ઇમેલ એક વખત લખી મોઢે કરવો. સાચું એ છે જે તમે મોઢે કરો છો. અને આ ઈમેલ આજે બી તમે ફરીથી એટલા માટે કરાવ્યો છે કે આવી વસ્તુની તમને વારે વારે જરૂર પડવાની છે. નો ડાઉટ, અત્યારે તમે નવમામાં છો અને અહીંયા ઘરે રહીને જ અભ્યાસ કરો, એમાં કોરોના વાળું વર્ષ છે એટલે બહાર ગમે તો ક્યાંય જવાનું હોતું નથી. પણ આ લખવાની પ્રેક્ટિસ કરો તમે. આમાં તમારે એજ્યુકેશનલ ટૂર માટે તમે મંજૂરી માંગી છે, પછી ઘરમાંથી આપણે કઈ ઘરમાં પપ્પા પાસેથી કઈ વસ્તુ લેવી હોય તો આપણે એને લખીને જે આપણે એની મંજૂરી માંગવી હોય તો કઈ રીતે મગાય, તો ઈમેલ લખવાનો પ્રયત્ન કરો. તમારે કપડા લેવા છે, શૂઝ લેવા છે, મોબાઈલ લેવા છે, ચશ્મા લેવા છે, તો તમે આવી રીતે એની પાસેથી પરવાનગી માંગો અને આટલા પૈસાનો ખર્ચો થશે એ પણ એને જણાવો. પ્રેક્ટિસ મેક એ પરફેક્ટ. તો આ રીતે તમે પ્રેક્ટિસ કરશો તો આજે તો આ ફાધર ને છે, પછી કાલ સવારે તમારે કોઈની પાસેથી બીજા પાસેથી પણ આવી રીતે કઈ વાતચીત કરવાની હોય તો તમે ઈમેલ દ્વારા વાતચીત કરી શકશો. અને હવે સંદેશા વ્યવહારનું સાધન તો તમારી પાસે વોટ્સએપ છે, ઈમેલ છે, બરાબર? અને ઈમેલ છે એ વધારે વ્યવસ્થિત, વધારે તમે લખી શકો છો. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હેવ અ ગુડ ડે.